દર્શક મિત્રો, હું પ્રાપ્તિ આપનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમ લોકમંચમાં. દર્શક મિત્રો, આજે છે 8 માર્ચ. આપ સૌ જાણો છો તે પ્રમાણે આજે છે વિશ્વ મહિલા દિવસ. મહિલાની વાત કરવામાં આવે, સ્ત્રીની વાત કરવામાં આવે, જરાક ઇતિહાસની પાછળ એક નજર નાખવામાં આવે અને અત્યારનો વર્તમાન સમયમાં જે સ્ત્રીની પ્રગતિની નજર કરવામાં આવે તો આજે કોઈ પણ ક્ષેત્ર હોય, ન માત્ર ઘર પરંતુ સાથે સાથે શિક્ષણ, વિજ્ઞાન, તબીબ ક્ષેત્ર, બિઝનેસ હોય કે પછી રાજકારણ, દરેકે દરેક ક્ષેત્રમાં મહિલા છે અગ્રેસર. તો પછી આ જ બધી મહિલાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે 3 મહિલા, જેમાં છે રુઝાન ખંભાતા કે જેઓ જાણીતા બિઝનેસ વુમન છે. આપનું સ્વાગત છે. થેન્ક યુ. હેલો. સાથે છે ડોક્ટર મીરા રામનિવાસ કે જેઓ જેસીપી એડમિન છે. આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. અને સાથે છે લીલાબેન અંકોલિયા કે જેઓ મહિલા આયોગના પ્રમુખ છે. આપનું પણ સ્વાગત છે. દર્શક મિત્રો, જયારે મહિલાની વાત નીકળી છે ત્યારે ખાસ તો એ કહેવાની વાત છે કે મહિલા આજે પોતાનું ઘર તો સંભાળી જ રહી છે, પરંતુ સાથે સાથે કોર્પોરેટ ક્ષેત્ર હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં પણ એક સાથે કદમ તાલ મિલાવીને ભારતને, પોતાના ઘરને અને સમગ્ર વિશ્વમાં એક અલગ પ્રતિભા ઉભી કરવા જઈ રહી છે. તો સવાલ એ ઉભો થાય છે કે જેમ દરેક તહેવારને એક એક દિવસ આપવામાં આવે છે, તો મહિલાનું જે શક્તિકરણ છે, મહિલાનું જે યોગદાન છે સમાજમાં, તેના માટે માત્ર એક દિવસની ઉજવણી શું યોગ્ય રહેશે? રુઝાનજી શું કહેશો? સી, આઈ મીન ધીસ ઇઝ અ વેરી કોમન ક્વેશ્ચન કે એક દિવસની ઉજવણી. અલ્ટિમેટલી આપણો બર્થડે બી એક જ દિવસ હોય છે ને, આપણે ઉજવીએ છીએ. એટલે આ દિવસે આપણે ઉજવીને વી આર એમ્ફસાઇઝિંગ ધ ફેક્ટ કે વી આર કોન્ટ્રીબ્યુટિંગ અવર ધ એફર્ટ્સ ઓફ વુમેન, વી આર એપ્રિશિએટિંગ ધ એફર્ટ્સ ઓફ વુમેન એન્ડ વી આર એમ્ફસાઇઝિંગ ધ ફેક્ટ કે વુમેન આર કમિંગ અપ. અને આ દિવસે આપણે બધા મળીને એક બ્રેન સ્ટોર્મિંગ કરીએ છીએ, એકબીજાને પ્રોત્સાહન કરીએ. બિલકુલ. આ દિવસે મળીને એક દિવસ માટે પરંતુ ક્યાંક લગભગ 10% જ મહિલા એવી છે કે જે આ દિવસને યાદ રાખીને બાકીના 364 દિવસ સુધી એ દિવસને યાદ રાખી અને એની પરંપરામાં આગળ વધે છે, પરંતુ અન્ય મહિલાઓ જે છે એ માત્ર એક દિવસની ઉજવણીમાં ભાગ લે છે અને પછી પોતાનું સ્વપ્ન અથવા પોતાની જે કાર્યનિષ્ઠા છે ક્યાંક બાજુમાં રાખે. આપણે લેટ ઇઝ નોટ સે કે મહિલાઓ, યુ નો દેટ ઇઝ અ પર્સનલ થિંગ કે અગર એક મહિલાને આગળ આવું છે તો એનું આજની તારીખમાં, આઈ ઓલવેઝ લાઈક ટુ સે દેટ કે સૌથી પહેલા તો થેન્ક્સ ટુ મીડિયા. મીડિયાએ જે રીતે બધા બહેનોના પ્રોબ્લેમ્સને, આજે જે હર્ડલ્સ કે એને સપોર્ટ કરીને જે પોઝિટિવ એપ્રોચ આપ્યો છે, જેના લીધે આખી સોસાયટી હેલ્પ કરે છે. સોસાયટી હેલ્પ કરે છે તો આખું ફેમિલી ગેટ ધ સપોર્ટ, કે ઓકે ધ સોસાયટી ઇઝ વિથ ધેમ. એટલે હવે તમે જે કહો છો કે મહિલાઓ એક જ દિવસ ઉજવણી કરે છે અને પછી તે ગો બેક ટુ ધ રૂટીન લાઈફ, તો ઇટ ઇઝ ધેર લુકઆઉટ. એ મહિલાએ જોવાનું છે કે નહીં, એને લાઈફમાં અગર આગળ આવું છે તો સોસાયટી ઇઝ ધેર, એવરીબડી ઇઝ ધેર ટુ સપોર્ટ ધેમ, ફેમિલી ઇઝ ધેર ટુ સપોર્ટ ધેમ. તો એ મહિલાએ પોતાની રીતે આગળ આવવું પડશે બેન. પછી આપણે કહીએ કે મહિલાઓ છું ને, યુ હેવ ટુ પુશ ધેમ, આઈ ડોન્ટ થિંક સો ધેટ્સ રાઈટ વે ટુ ડુ ઇટ. 21મી સદીમાં કઈ પ્રકારની શક્તિ છે કે તેઓ સમાજ માટે કંઈક કામ કરી શકે? આપ માનો છો કે ખરેખર મહિલા પુરુષ જેટલી ટેલેન્ટેડ છે? માય ટેક ઇઝ ઓન ધીસ અ વેરી સિમ્પલ ટેક. આપણે આજકાલની મહિલાઓ કહીએ છીએ, હું કન્ટેમ્પરરી વુમેનની વાત કરું છું, જે આપણે શું કહેવાય પાવર વુમેન કહેવાતી હતી. અને એ પાવર વુમેને વુમેન પાવર દેખાડ્યો અને ઇટ ઇઝ માય સોર્સ ઓફ પાવર. કેવી રીતે કે લેટ મી ટોક ઓફ દ્રૌપદીજી. દ્રૌપદીજીએ જે તમે જોયું, શી સ્ટુડ અપ ફોર હરસેલ્ફ, શી વોઇસ હર ઓપિનિયન, વોટ જે એના જોડે ખોટું થયું શી વોઇસ હર ઓપિનિયન, શી સ્ટુડ અપ ફોર હરસેલ્ફ. બીજું એક્ઝામ્પલ આપું સાવિત્રી દેવી. અગર આપણને ખબર હોય તો યુ નો એમના હસબન્ડને એ મોતના પંજામાંથી પાછા લાયા છે, એટલે યુ નો ધેટ ઇઝ અગેન વિથ કન્વિક્શન. પછી આપણે રાણી ઝાંસીબાઈ કહીએ તો યુ નો શી વોઝ, શી હેડ શોન કરેજ, વિઝડમ, સેલ્ફ કોન્ફિડન્સ. એટલે શું લાગે છે કે માત્ર મહિલાઓમાં જેટલો પાવર હતો આજની મહિલાઓમાં? એટલે ખાસ લઉં છું કે મને એમ કેવું છે કે તમે આજની મહિલા કહો છો, હું તો કહું છું કે આપણી પરંપરા ચાલે છે. બિલકુલ. એટલે સ્ત્રી એ વખતે પણ એટલી પાવરફુલ હતી, આજના સમયમાં પણ એટલી ટેલેન્ટેડ અને પાવરફુલ છે, તો શા માટે મહિલા અનામતની જરૂર પડે છે? ના, મહિલા અનામત શી, લેટ ઇઝ નોટ કમ્પેર ધેટ વિથ કે મહિલા અનામતની જરૂર પડે છે, જેથી પાવરફુલ નથી. એટલી શક્તિ દાખલ કરવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે સ્ત્રીને જો કોઈ સૌથી વધારે સમજી શકે, તેના હૃદયને જો સમજી શકે, તો તે અન્ય સ્ત્રી જ હોય છે. તો શા માટે આ બધા પ્રયત્નો રાજ્ય સરકાર કરે છે અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિ કરે છે? શું આપ જે પ્રમાણે કહી રહ્યા છો કે શહેરની જે સ્ત્રીઓ છે તે ભણેલી ગણેલી છે, સુશિક્ષિત છે, તો એ લોકો કોઈ પ્રયત્ન કેમ નથી કરતા કે ગામડાની બહેનો તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખી રહી છે? અથવા આઈ વુડ લાઈક ટુ એડ યર ધીસ પોઈન્ટ કે તમે જે કહો છો બહેનોની જે ભણેલી ગણે, જેને કે અમારા બિઝનેસની વાત કરીએ તો અમારા બિઝનેસમાં, અમારા કંપનીમાં ઘણી બહેનો કામ કરે છે. હવે આ બહેનો કેવી રીતે છે, ગામડાથી આવી છે યા અહીંયા વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને કામ કરે છે. જયારે બહેનો આવે છે, વી ગીવ ચાન્સ ટુ બહેનો,
બિકોઝ સી બહેનોનો બે દેર મલ્ટી ટેલેન્ટેડ મલ્ટી ટાસ્કિંગ દે આર વેરી ડેડિકેટેડ કમિટેડ. એ લોકો ભલે આપણે બધા કહેતા હોય કે બહેનો પેલી મળીને બહેનો મળે તો વાર્તા, પણ એ વાત ખોટી છે. ભાઈઓ મળે તો વાર્તા થાય છે. કેટલી પર ભાઈઓ બેસે છે વાર્તા કરવા, બહેનો નથી વાર્તા કરતા. કમિંગ બેક ટુ માય ઓન એક્ઝામ્પલ ઓફ માય કંપની, અમે બહેનોને પ્રોત્સાહન આપીએ છીએ. જે બહેન અમારી કંપનીમાં આવે છે પહેલા 5 મિનિટ યા અડધો 10 મિનિટ બોલી બી ના શકે, એ પછી 10 દિવસમાં એવી તૈયાર થઈ જાય કે ફટફટ બોલવા લાગે. બીજું મને બહુ સારી જે ચીજ ગમી કે હવે ફેમિલી બી બહેનોને સપોર્ટ આપે છે. કઈ રીતે કે લોકોને વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહેવા દે છે ને એ લોકોને કામ કરવા દે છે. એટલે હવે તમે જે કહો છો કે બહેનો બહેનોના ફ્રેન્ડ, દેટ ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. આપણે બહેનો ભાઈઓના બી ફ્રેન્ડ છે, બહેનો બહેનોના બી ફ્રેન્ડ છે. લેટ્સ નોટ ગેટ ઇટ મીન ટુ મોર ઓફ જેન્ડર બાયસીસ. આપણે જેટલું ડિસ્કસ કરશું વી આર ગેટિંગ ઇટ ટુ જેન્ડર બાયસ. ઇન્સ્ટેડ ઓફ દેટ લેટ અસ સે કે બહેનો બહેનોને સપોર્ટ આપે તો સારું છે, જે આપણે આપીએ છીએ. અને બીંગ વુમેન એન્ટરપ્રિન્યોર, આઈ વુડ રાધર લાઈક ટુ સે કે મને એઝ અ વુમેન એન્ટરપ્રિન્યોર, મને બહેનોએ સપોર્ટ આપ્યો છે તો એના કરતા વધારે ભાઈઓને સપોર્ટ આપ્યો છે. કેમ વધારે? કારણ કે ભાઈઓ મને વધારે ફીલ્ડ પર મળે બહેનો કરતા. સ્ત્રીના જે કહેવાય કે સ્ત્રીના સદગુણો અને દુર્ગુણોની વાત કરીએ, દુર્ગુણો એ સેન્સમાં નથી કહેતી, પરંતુ જે પ્રમાણે વિકાસની વાત કરીએ તો સ્ત્રીના બે સારા પોઈન્ટ વિકાસની દ્રષ્ટિએ અને બે માઇનસ પોઈન્ટ. એટલે વિકાસની દ્રષ્ટિએ બે સારા પોઈન્ટ. ઇનફેક્ટ ના ઇટ ઇઝ અ નોટેડ ફેક્ટ કે વુમેન આર વેરી ગુડ લીડર્સ. બરોબર છે? વેન યુ ટોક ઓફ ગ્રોથ ઓર વેન યુ ટોક ઓફ વિકાસ, ઇટ ઇઝ એક બહુ સ્વાભાવિક ચીજ છે કે અ લીડર હેલ્પ્સ ટુ હેલ્પ્સ એન્ડ પીપલ ફોલો ધ લીડર. એટલે એક બહેનોનું ગુણ સૌથી સારું મેં કહું જ્યારે વેરી ગુડ લીડરશીપ ક્વોલિટી. બીજું ક્વોલિટી એ મેનેજર, એ લોકો બહેનો હ્યુમન રિસોર્સ, એ લોકો એકબીજામાં શું કહેવાય લોકોને એકઠા કરી વધારે વેરી કમ્પેશનેટ, એકબીજાને એકઠા કરીને લોકોનો ટ્રસ્ટ જીતીને આગળ વધે છે. આ અગર તમારી સારી ટીમ ના હોય તો બેન તમે કોઈ બી રીતે ગ્રોથ ના કરી શકો. અને બીજું કે સ્ત્રી એ રાષ્ટ્રની આધારશિલા છે, એટલે સ્ત્રી એક વ્યક્તિનું ઘડતર પણ કરે છે, એ સમાજમાં પણ એનું ઘડતર કરે છે અને વ્યક્તિના વિકાસમાં પણ સ્ત્રી એક મહત્વનું યોગદાન આપે છે. એટલે નેગેટિવ પાર્ટ તમે બે દિવસ એક બહેનોની સૌથી એ તો પહેલાથી ચાલી રહી હતી કે એ લોકો એ લોકો સક્ષમ છે, પણ એ લોકો થોડું થેન્ક્સ ટુ ધ ડોમિનેટિંગ મેલ સોસાયટી, સી ઇટ ઇઝ અ સોસાયટી વિચ પ્લેઝ અ રોલ, તો થેન્ક્સ ટુ ધેટ ડોમિનેટિંગ મેલ સોસાયટી એ લોકોની ઇલેક્ટ્રિક સક્ષમતા છે બહાર નથી લાવી શકતા. બીજું એક લોકોને નેગેટિવ પોઈન્ટ છે કે આ બહેનોને એ લોકો ડ્યુટીઝ કરવા વધારે માને છે, રાઇટ્સ કરવા ઓછું માને છે. એટલે એ લોકોની આ વીકનેસ છે કે લોકો ડ્યુટીઝ કરી નાખે તેમાં રાઇટ્સ માગતા નથી. ને યુ નો પેલો ખાલી ચામાં વધારે વાગે એવું કંઈક કહેવાય છે ને, એટલે કમિંગ બેક તો આ બહેનો એવું નથી કરતા. એટલે યુ નો ધે આર વેરી માઇલ્ડ, એન્ડ બીકોઝ ઓફ ધેમ બીંગ માઇલ્ડ ધે આર નોટ એબલ ટુ પીપલ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ. જેમ આપણા ગુજરાતમાં બી વી ડુ નોટ ઓફ ગુડ બ્રેન્ડિંગ ફોર ગુજરાત, યુ નો બોલે ના બોલ વેચાય. પણ આપણા તો આપણા આપણા બહેનોના કેસમાં બોલે ના બોલ વેચાય નથી આવતા. આપણા બહેનોના કેસમાં શું છે, બહેનો લાગણીમાં આવી જતી હોય છે અને લાગણીના કારણે જે કહેવાય કે રાઇટ્સ એનો ઉપયોગ ઓછો કરે છે અને જે બહેનો ન બોલે ના નવ ગુણમાં માને છે. અને ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ગુજરાત ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત જે બહેનો છે એમાં તો એવું લાગતું નથી.